Vamos dar balas à América! Vamos dar balas à América! Vamos! આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ખૂબ ઉત્સાહ સાથે ઉજવાઈ રહી છે. આજના દિવસે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ પ્રણામ કરીને ચિંધેલા રાવ ઉપર આપણે સૌ આગળ વધીએ. ખાસ કરીને જે રીતે દલિતોને સમાન અધિકાર અને સંગઠિત કરીને એક સામાજિક સમરસતાના વાતાવરણ બનાવવા માટે એમને જે આપણે માર્ગદર્શન આપ્યું છે એ દિશામાં આપણે સૌ સાથે મળીને ચાલીએ. સૌનો સાથ સૌનો વિકાસ. દલિત સમાજ પણ શિક્ષિત બની સંગઠિત બનીને આગળ આવે. રાજ્ય સરકાર દલિતોને રક્ષણ, દલિતોના અધિકાર પ્રત્યે જાગૃત અને દલિતો એ એમનીમાં પડેલી જે કાંઈ શક્તિ છે એ બહાર આવે અને આગળ વધે અને સામાજિક સમરસ બધા બનીએ એ જ આજના દિવસે અપેક્ષા. માનનીય વડાપ્રધાન 17 તારીખ 16મી સાંજે આવશે સુરત. 4 કાર્યક્રમ છે. 4 કાર્યક્રમ માટે તાડમાર તૈયારીઓ ચાલે છે. ખૂબ જ ઉત્સાહ છે. સુરતમાં એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત અને રેલી સ્વરૂપે સર્કિટ હાઉસ સુધી જશે. સવારે પાટીદાર સમાજની કિરણ હોસ્પિટલ એનું ઉદ્ઘાટન છે. ત્યાર પછી વ્યારા પાસે ગાજીપુરમાં લગભગ 3 લાખથી વધુ લોકો સહકારી સુમોલ ડેરી દ્વારા કાર્યક્રમ છે. સરકારના પણ અનેક અનેક લોકાર્પણને ખાતમુહૂર્તો છે. ત્યાર પછી સેલવાસ જશે અને બપોરે બોટાદ આવશે. સૌની યોજનાનું એક લિંકનું લોકાર્પણ છે, એક લિંકનું ખાતમુહૂર્ત છે. આ બંને બિલોની દેશભરમાં વ્યાપક ચર્ચા છે અને હું એમ માનું છું કે ગુજરાતે એક નવી પહેલ કરી છે. ગૌવંશ હત્યા ઉપર કડક કાયદા અને પ્રાઇવેટ સ્કૂલો એની ફી ઉપરનું નિયંત્રણ આની વ્યાપક ચર્ચાઓ છે. ત્યાં પણ ચર્ચા થશે.